सरदेवी फाउंडेशने राजस्थानना भीलवाड़ा जिल्ला में कार्यरत एक एनजीओ स्थापना करवामां आवी हती, जेनी रचना 2023 में करवामां आवी हती, जे मुख्यत्वे महिला सशक्तिकरण पर ध्यान केन्द्रित करे छे अने आरोग्य अने स्वच्छता खास करीने मानसिक स्वच्छता विषे जागृति लावा महिलाओं ने मुख्य प्रवाहों में लावानी अमारी प्रथम प्राथमिकता छे, जेना माटे समग्र भारत में स्वच्छता झूंबेश चढ़ावानी शुरुआत करी छे। मासिक स्त्रावनी स्वच्छतानी आवश्यकता महत्व आपी अने स्वच्छताना अभावने कारणे थती समस्याओ विषे जागृति लावीने लोकोमां जागृति फैलावीए छीए। मासिक स्वच्छताना दिवसे भागरूपे 1-28 મે 2023 સુધી સમગ્ર ભારતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સીતાનગર વિસ્તારમાં આ રેલી કાઢી જાગૃતિ અભિયાન રૂપે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા। નમસ્કાર, મારું નામ છે મિનલ નાકરાણી। સરોજ દેવી ફાઉન્ડેશન સાથે જોડાયેલી છું અને અત્યારે જે કાર્યક્રમ કરી રહ્યા છે અમે હાઇજીન ઉપર કરી રહ્યા છીએ કે સ્ત્રી માટે હાઇજીન શું છે, કારણ કે નારી સશક્તિકરણ ઉપર કામ કરીએ છીએ પણ અત્યારના જમાના પ્રમાણે આપણું ખાનપાન એવું છે, પહેરવેશ એવો છે જેના કારણે બેનો હાઇજીન મેન્ટેન નથી કરતા તો એના શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે, જેવા કે યુટ્રસના કેન્સર છે, ગર્ભાશયના કેન્સર છે, ઘણું બધું થાય છે, તો તેનાથી સોલ્યુશન કઈ રીતે લાવવું અને સ્વચ્છતા કઈ રીતે જાળવવી એ હાઇજીનનો બહુ મોટો મુદ્દો છે। અત્યારે ઘણી બહેનો એનાથી પીડાય છે જેને અમે દૂર કરવા જઈ રહ્યા છીએ, એટલા માટે એનું સોલ્યુશન આપીએ છીએ। ઘણી જગ્યાએ તમને પ્રોબ્લેમ તો ખબર હોય છે પણ એનું સોલ્યુશન નથી ખબર હોતી, તો આજે અમે એ લોકોને સોલ્યુશન આપવા માટે નીકળ્યા છીએ અને આજે જે રેલીનું આયોજન કર્યું છે અમે ખાસ બહેનો માટે કર્યું છે કે સ્ત્રી સશક્તિકરણની સાથે સાથે સ્ત્રી જાગૃતિકરણની જરૂર છે, તો આજે જાગૃતિ કરવા માટે જ અમે નીકળ્યા છે અને આ રેલી એના માટે જ અમે શરૂ કરી છે, તો ખાસ બધી બહેનોએ આના ઉપર બહુ જ ધ્યાન દેવું જોઈએ। મુખ્ય ઉદ્દેશ હાઇજીન છે, હાઇજીન કઈ રીતે મેન્ટેન કરવું અને શા માટે કરવું એ જ જાગૃતતા લાવવી એ મારો પહેલો ઉદ્દેશ્ય છે, કારણ કે સ્ત્રીને જાગૃત થવું એ જ બહુ જરૂરી છે, કારણ કે સશક્ત પરમાત્માએ કરીને જ મોકલી છે, જાગૃત થવાની જરૂર છે।